नेक्स्ट पेरेग्राफ जो विद्यार्थी मित्रों, हियर आई बिगेन टू राइट अबाउट माय लाइफ। हवे हूँ अहीं मारी जीवन विषे लखवानुं शुरू कर्युं। हवे जीवन विषे लखे छे, आई रॉट द स्टोरी बोथ इन ब्रेल एंड ऑन द नॉर्मल टाइप राइटर। मैं मारी वार्ता बंने रीते लखी, ब्रेल टाइप राइटर में अने सामान्य टाइप राइटर में, बंने ने आवड़ी गई हतुं। द स्टोरी ऑफ माय लाइफ वॉज एडिटेड बाय जो हमारा जीवन की वार्ता એ જ્હોન મેકી નામના વ્યક્તિ દ્વારા એ સંપાદન કરવામાં આવ્યું હતું। એડિટેડ એટલે સંપાદન કરવું। ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન મેગેઝિન ઇન 1903। બરો મેગેઝિન એટલે સામયિકો, છાપાની અંદર, પબ્લિશ એટલે જાહેર થયું, અને આ મારી વાર્તા જે હતી લખાણી 1903માં સામયિકોમાં પ્રસિદ્ધિ કરવામાં આવી। એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ, અને મને તેના માટે ચૂકવવામાં આવ્યા। જો એને ત્યારથી જ પૈસા કમાવાની શરૂઆત કરી દીધી। વી અમે ધ બ્લાઇન્ડ અંધ લોકો આર એઝ ઇન ડિબેટ ટુ લુઈસ બ્રેલી। જો ઇન ડિબેટ એટલે ના ઋણી હોવું, બરાબર, એટલે એમ કહે છે કે અમે લુઈસ બ્રેલી, અમે અંધ લોકો લુઈસ બ્રેલીના ઋણી છીએ, કારણ કે લુઈસ બ્રેલી નામના વૈજ્ઞાનિકે એ બ્રેલ ટાઈપ રાઇટર, બ્રેલ સ્ક્રિપ્ટ જે છે એની શોધ કરી હતી, એટલે કહે છે કે અમે એના ઋણી છીએ। એઝ મેન કાઇન્ડ ઇઝ ટુ ગ્યુટનબર્ગ, જેમ ગ્યુટનબર્ગ માનવજાત માટે ઋણી છે, એવી જ રીતે અમે લુઈસ બ્રેલીના અંધ લોકો, અમે લુઈસ બ્રેલીના ઋણી છીએ। ઓન 28 June 1904 આઈ ગ્રેજ્યુએટ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ, અને 28 June 1904 મેં મારી સ્નાતકની ડિગ્રી, ગ્રેજ્યુએટ એટલે સ્નાતકની ડિગ્રી, એ રેડક્લિફ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી। જો 1904 સ્નાતક પણ થઈ ગઈ, એક બહેરી અને અંધ વ્યક્તિ, એક એન સુલેવન નામના ટીચરને લીધે। આઈ ફેલ્ટ પ્રાઉડ, હું ખરેખર ગર્વ અનુભવવા લાગી, ધેટ આઈ બિકેમ ધ ફર્સ્ટ ડીફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન એ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી। હું ખરેખર એ ગર્વ અનુભવવા લાગી કે હું પહેલી એવી અંધ વ્યક્તિ હતી કે જેમે એક બેચલર ઓફ આર્ટ્સ એટલે કે BA ડિગ્રી મેં પ્રાપ્ત કરી। જો એ 10-12 ભણી અને પછી કોલેજના 3 વર્ષ જે કરે, અને BA એ ગ્રેજ્યુએશનની ડિગ્રી, સ્નાતકની ડિગ્રી કહેવાય, એ સ્નાતકની ડિગ્રી એને પ્રાપ્ત કરી। આઈ બિગેન ટુ ફીલ ધેટ આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન વે ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ। બિગેન એટલે અનુભવવું, શરૂઆત કરી, ફીલ એટલે અનુભવવું, એજ્યુકેટ પીપલ એટલે લોકોને શિક્ષણ આપવું, બરાબર, અને તેને એ અનુભવવા લાગી કે હું અંધજનોને મદદ કરવા માટે લોકોને મારે શિક્ષણ આપવું જ જોઈએ, કારણ કે એને જે મુશ્કેલી પડી એ મુશ્કેલી હવે એ બીજી વાર મારે અંધજનોને પડવી જોઈએ નહીં। માય પ્રાઇમ ગોલ સ્પ્રેડ અવરનેસ, જો પ્રાઇમ ગોલ એટલે મુખ્ય ધ્યેય, ટુ સ્પ્રેડ એટલે ફેલાવવું, અવરનેસ એટલે જાગૃતતા, રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, બરાબર, એ કહે છે કે મારો મુખ્ય ધ્યેય જીવનમાં એ છે કે જાગૃતતા ફેલાવવાનો, સેના પ્રત્યે, તો કે પુઅર નેગ્લેક્ટ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, અંધજનોને જે ખરાબ, એકદમ દયનીય પરિસ્થિતિ છે, બરાબર, એ બાબતમાં જાગૃતતા ફેલાવવાનો મુખ્ય ધ્યેય હતો, કે અંધજનો લોકો જે ખરાબ અનુભવી રહ્યા છે તે, ધેર ઇનિટ્સ એબિલિટી એન્ડ ધેર ઇન્સ્પાયરેશન, તેની અંદરની ક્ષમતાઓ અને પ્રેરણાથી તેવું નક્કી કરે છે કે આઈ હેડ ટુ રેઇઝ ફંડ નોટ ઓનલી ટુ સસ્ટેન એ લિવિંગ ફોર માય સેલ્ફ। જો ટુ રેઇઝ, આઈ હેડ ટુ રેઇઝ એટલે આગળ વધવું, ફંડ એટલે ભંડોળ, સસ્ટેન એટલે જીવન નિર્વાહ, સસ્ટેન એ લિવિંગ ફોર માય સેલ્ફ એટલે કે હું ફક્ત મારો જીવન નિર્વાહ ચલાવવા માટે જ ભંડોળ ભેગો નહીં કરું, બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ માઇઝરીઝ ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ। જો ટુ રિમૂવ એટલે દૂર કરવું, ડાર્કનેસ એટલે અંધારું, અને માઇઝરીસ એટલે દુઃખ, પરંતુ હું એ અંધજનો, જે અંધ લોકો જે છે તેમના જીવનનું માઇઝરીસ, દુઃખો અને અંધારું દૂર કરવા માટે પ્રોજેક્ટ હાથ ધરીશ। શું કહ્યું અને કે હું ભંડોળ જે છે ફક્ત મારો જીવન નિર્વાહ ચલાવવા નહીં વાપરું, પરંતુ અંધ, બીજા જે અંધ લોકો જે છે તેમના જીવનનું દુઃખ અને અંધારું દૂર કરવા માટે પ્રોજેક્ટ હાથ ધરીશ। આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ હેડ ગેઇન ફ્રોમ માય ટીચર એન, જો શું કહે છે, સ્ટ્રોંગ કહું છું કે ગેઇન એટલે પ્રાપ્ત કરેલું,
टू गीव ध अदर्स, બીજાને આપ, એટલે કે મેં જે ટીચર એન સ્લીવન પાસેથી પ્રાપ્ત કર્યું છે એ મારે બીજાને આપવું જ જોઈએ, એ ખાતરીપૂર્વક કહે છે. ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય, ડાર્ક ક્લાઉડ એટલે કાળું વાદળ, અને પછી મારા આકાશમાં કાળું વાદળ આવી ગયું. આઈ વોઝ ડીપલી કન્સર્ન અબાઉટ ધેટ, અને હું એના વિશે ખૂબ જ દુઃખ થયું. ડીપલી કન્સર્ન, ખૂબ દુઃખ થયું. માય ટીચર્સ આઈ સાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે, વર્સનિંગ એટલે વધારે ખરાબ થયું. આઈ સાઇટ એટલે આંખની દ્રષ્ટિ, અને મારા ટીચરની આંખની દ્રષ્ટિ દિવસે દિવસે, ડે બાય ડે, દિવસે દિવસે વધારે ખરાબ થતી જતી હતી. એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી, અને પરિણામે તે સ્પષ્ટ જોઈ શકતા ન હતા. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ્સ, જો તે પૂરતા એ તેમની સમસ્યા સામે લડવા માટે પૂરતા સક્ષમ હતા. ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ, બટ પરંતુ આઈ વોઝ સોરી દુઃખ અનુભવ છું, બિકોઝ શી ડીડ ટુ હર પ્રોબ્લેમ્સ ઓફ રાઈસ, જો ટુ હિટ સંતાડું, પરંતુ મને એ દુઃખ થાય છે કારણ કે તેમની આંખની સમસ્યા એ સંતાડી શક્યા નહીં. ઇન્સ્ટેડ શી કન્ટિન્યુ ટુ હેલ્પ મી, એના બદલે એમને મને શીખવવાનું કન્ટિન્યુ ચાલુ જ રાખ્યું. ઇન્સ્ટેડ એટલે ના બદલે. એટ લાસ્ટ છેવટે માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી, અને છેવટે મારા શિક્ષકે એમની આંખની દ્રષ્ટિ જે હતી આઈસાઇટે સંપૂર્ણપણે ગુમાવી, લોસ્ટ ગુમાવું. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935, અને પછી તે 1935માં સંપૂર્ણ અંધ બની ગયા. શી સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર મી, સેક્રિફાઈસ એટલે બલિદાન આપ, અને તેમણે મારા માટે તેમની આંખની દ્રષ્ટિનું બલિદાન આપ્યું. વોટ એ ગ્રેટ સેક્રિફાઇસ ઇટ વોઝ, જો એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય છે મિત્રો, કહે છે કે કેટલું મોટું મહાન બલિદાન કહેવાય, કેટલું મોટું બલિદાન હતું. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી, સપોર્ટ એટલે ટેકો આપો, એન્કરેજ એટલે હિંમત, જો તેમણે મને સપોર્ટ અને એન્કરેજ હિંમત ના આપી હોત ટુ લર્ન શીખવા માટે, આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ, બ્યુટી ઓફ ધ વર્લ્ડ દુનિયા જોય, જો તેમણે મને ટેકો અને હિંમત ના આપ્યા હોત તો હું દુનિયાની સુંદરતાનો આનંદ માણી શકી હોત નહીં, બ્યુટી ઓફ વર્લ્ડ દુનિયાની સુંદરતા માણી શકી ન હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર, અપાર્ટ ફ્રોમ એટલે નાથી દૂર, એટલે કે હું મારી જાતને તેમનાથી દૂર વિચારી પણ ના શકું, જો ફક્ત વિચારી ના શકી, દૂર તો જવાની જ નથી પણ વિચારી પણ ના શકું, એમ કહે છે. અને છેલ્લે એક સરસ વાક્ય બોલે છે કે જે પાઠનું ટાઇટલ છે, માય હાર્ટ ઓલવેઝ સ્પીક, અને મારું હૃદય હંમેશા બોલે છે, આઈ લવ યુ ટીચર, શિક્ષક હું તમને પ્રેમ કરું છું. ખરેખર અંદરથી આ હૃદયમાંથી બોલે છે ત્યારે આવું વાક્ય બોલાય, બાકી આપણે બહારથી આવું બોલીએ તો એ યોગ્ય ગણી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 6 છે પૂરો કરીએ છીએ, આઈ લવ યુ ટીચર, અને તમારે ગ્લોસરી લખવાની છે, અને એક્ટિવિટીની અંદર જે પ્રશ્નો જે છે એ તમારે લખવાના રહેશે. એક એક્ટિવિટીની અંદર V1 લખવાની છે, બરાબર, નિયરેસ્ટ મિનિંગવાળી V1, પછી એક V5, એ પણ નિયરેસ્ટ મિનિંગ છે, એ પણ પૂછાય છે, એટલે કે લખવાની રહેશે V1, V5 અને પ્રશ્નમાં છે એ એક લખવાની રહેશે. પછી ટુ ફોલ્સ પૂછાય છે C4, એટલે એ પણ લખવાની રહેશે V1, V5, C4 અને પ્રશ્નનો જવાબ C7, C8, C7 અને C8. આટલી પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો તમારે ઇંગ્લિશ ટેક્સ્ટના ચોપડાની અંદર લખવાનું છે. ગ્લોસરી V1, V5, C1, C7 અને C8. પ્રણામ.